काव्य 11 हिंडोड़ो। बाळ दोस्तों, हवे आपणे कृति विषय परिचय मेळवीए। बाळ दोस्तों, तमे अगाउना एकमोमां पाठ के काव्यना लेखक के कविना नाम जाण्या हशे, परंतु हिंडोड़ो नामना आ काव्यमां तमने एम थशे के तेना कवि केम नथी, केम के आ एक लोकगीत छे। लोकगीत ए लोक समूह द्वारा रचायेलो गीत छे, परंपराथी ते लोकोमां गवातु चाल्यु आवे छे, एटले ते कोई एक व्यक्तिनी रचना नथी, परंतु एक करता वधु व्यक्तिओनो एमां हिस्सो होय छे, तेथी तेना रचयिता विशे आपणने कोई माहिती मळती नथी। वळी आवा लोकगीतो सहेलाईथी गाई शकाय एवा होय छे, तेथी सहज रीते ज ते नाना मोटा सौने आनंद आपतुं याद रही जाय छे। बाळ दोस्तो, हिंडोळो ए लोकगीतमां श्रीकृष्णना पहेरवेश અને ચાલ ઢાલનું વર્ણન કરવામાં આવ્યું છે। બાળ દોસ્તો, હવે આપણે કાવ્યનું શ્રવણ કરીએ। સોનાની સાંકળે બાંધ્યો ઇંડોળો અંબાની ડા, સોનાની સાંકળે રૂપાના કડલા ચાર વલ મારો હિચે હિંડોળે અંબાની ડાળ, રૂપાના કડલા ચાર વલ મારો હિચે હિંડોળે અંબાની ડાળ, સોનાની સાંકળે બાંધ્યો હિંડોળો અંબાની ડાળ, રૂપાના કડલા ચાર વલ મારો હિચે હિંડોળે અંબાની ડાળ, રૂપાના કડલા ચાર વલ મારો હિચે હિંડોળે અંબાની ડાળ। ચટકંતી ચાલ વલ મારો હિચે હિંડોળે અંબાની ડાળ, ચાલ ચટકંતી ચાલ વલ મારો હિચે હિંડોળે અંબાની ડાળ, સોનાની સાંકળે બાંધ્યો હિંડોળો અંબાની ડાળ। માથે મેવાડી રૂપાના કડલા ચાર
બાળ દોસ્તો, હવે આપણે કાવ્ય પંક્તિઓના ગાન સાથે સમૂહ ગાન કરીએ. બાળ દોસ્તો, હવે આપણે કાવ્ય પંક્તિઓ જોઈને સમૂહ ગાન કરીએ.
બાળ દોસ્તો, હવે આપણે કાવ્ય પંક્તિઓ વાંચીને સમજીએ. સોનાની સાંકળે બાંધ્યો હિંડોળો આંબાની ડાળ, રૂપાના કડલા ચાર વાલો મારો હીંચે હિંડોળે આંબાની ડાળ. સમજૂતી, સોનાની સાંકળ પર અને ચાંદીના ચાર કડલાથી આંબાની ડાળે હિંચકો બાંધવામાં આવ્યો છે અને આ આંબાની ડાળે બાંધેલા હિંચકા પર મારો વાહલો કાનુડો એટલે કે મારો પ્રિય શ્રીકૃષ્ણ ઝૂલી રહ્યો છે. બાંએ બાજુ બંધ બેરખા રે આંબાની ડાળ, કિન ખાબી સુરવાલ વાલો મારો હિંચે હિંડોળે આંબાની ડાળ. સમજૂતી, આંબાની ડાળે ઝૂલી રહેલા મારા વાહલા કાનુડાએ બંને હાથના બાવડા પર રુદ્રાક્ષના મોટા મણકાવાળી કેયુર માળા પહેરેલી છે અને શરીરે જરીબુટ્ટાના વણાટવાળો સુંદર ચોરણો પહેરેલો છે. આવો સુંદર દેખાતો મારો વાહલો કાનુડો આંબાની ડાળે બાંધેલા હિંચકા પર ઝૂલી રહ્યો છે. ચડવાતે ગોડલા હંસલા રે આંબાની ડાળ, પિત્તળિયા પલાણ વાલો મારો હિંચે હિંડોળે આંબાની ડાળ. સમજૂતી, ઘોડાની પીઠ પર નાખવામાં આવતા પિત્તળમાંથી બનાવેલા આસન જેવો હિંચકો આંબાની ડાળે બાંધેલો છે અને આ આંબાની ડાળે બાંધેલા હિંચકા પર મારો વાહલો કાનુડો જાણે હંસની જેમ બેઠો હોય તેમ ઝૂલી રહ્યો છે. પગે રાઠોડી મોજડી રે આંબાની ડાળ, ચાલે ચટકંતી ચાલ વાલો મારો હિંચે હિંડોળે આંબાની ડાળ. સમજૂતી, આંબાની ડાળે ઝૂલી રહેલા મારા વાહલા કાનોડાએ પગે રાજપૂતો પહેરે એવી રાઠોડી મોજડી પહેરેલી છે અને તે રૂઆબદાર ચાલથી ચાલી રહ્યો છે. આવો સુંદર દેખાતો મારો વાહલો કાનુડો આંબાની ડાળે બાંધેલા હિંચકા પર ઝૂલી રહ્યો છે. માથે મેવાડી મોડિયા આંબાની ડાળ, દશે આંગળીએ વેઢ વાલો મારો હિંચે હિંડોળે આંબાની ડાળ. સમજૂતી, આંબાની ડાળે ઝૂલી રહેલા મારા વાહલા કાનુડાએ માથે મેવાડના રાજા જેવો કસબી ફેંટો બાંધ્યો છે અને પોતાના હાથની દશે આંગળીએ સોનાના આંટાવાળી વાળાની વીંટી પહેરેલી છે. આવો સુંદર શણગાર સજીને તૈયાર થયેલો મારો વાલો કાનુડો આંબાની ડાળે બાંધેલા હિંચકા પર ઝૂલી રહ્યો છે. ભાષા સજ્જતા. બાળદોસ્તો, આજે આપણે લોકગીતમાં પ્રયોજાયેલા વિશેષણવાળા શબ્દો તથા એકવચનવાળા અને બહુવચનવાળા શબ્દો વિશે જાણકારી મેળવીએ. સૌ પ્રથમ આપણે લોકગીતમાં પ્રયોજાયેલા વિશેષણવાળા શબ્દો વિશે જાણકારી મેળવીએ. હિંડોળો એ લોકગીત છે. લોકગીત એ કાવ્ય સાહિત્યનો જ એક પ્રકાર છે જે લોકોમાં પરંપરાગત રીતે ગવાતું ચાલ્યું આવે છે. એની ભાષા, લય અને ઢાળ વિશિષ્ટ હોય છે. બાળદોસ્તો, હવે આપણે આ લોકગીતમાં પ્રયોજાયેલા વિશેષણવાળા શબ્દો વાંચીએ અને સમજીએ. સોનાની સાંકળ, પિત્તળિયા પલાણ, રૂપાના કડલા, રાઠોડી મોજડી, કિનખાબી સુરવાલ, ચટકંતી ચાલ. બાળદોસ્તો, અહીં આપેલા સાંકળ, પલાણ, કડલા, મોજડી, સુરવાલ અને ચાલ જેવા સંજ્ઞાવાળા શબ્દોને કેવું, કેવી, કેવો વગેરે જેવા પ્રશ્નો પૂછીએ ત્યારે આપણને એના જવાબરૂપે સોનાની, પિત્તળિયા, રૂપાના, રાઠોડી, કિનખાબી અને ચટકંતી જેવા વિશેષણવાળા શબ્દો મળી જાય છે. જેમ કે સાંકળ કેવી, સોનાની, પલાણ કેવું, પિત્તળિયા, કડલા કેવા, રૂપાના, મોજડી કેવી, રાઠોડી, સુરવાલ કેવો, કિનખાબી, ચાલ કેવી, ચટકંતી. બાળદોસ્તો, હવે આપણે એકવચનવાળા અને બહુવચનવાળા શબ્દો વિશે જાણકારી મેળવીએ.
હવે અહીં આપેલા સંજ્ઞાવાળા શબ્દો ધ્યાનથી વાંચો અને સમજો. વિદ્યાર્થી, કીડીઓ, બાળક, પાટલીઓ, ઘોડો, પુસ્તકો, ગધેડું, લખોટીઓ, પંખો, વૃક્ષો. બાળદોસ્તો, અહીં આપેલા સંજ્ઞાવાળા શબ્દોમાંથી આપણે જ્યારે વિદ્યાર્થી, ગધેડું, બાળક, પંખો અને ઘોડો જેવા સંજ્ઞાવાળા શબ્દો બોલીએ છીએ ત્યારે તે શબ્દો એક જ વસ્તુ, વ્યક્તિ કે પ્રાણી દર્શાવે છે. તેથી આ બધા જ શબ્દો એક વચનવાળા છે એમ કહેવાય. ત્યારબાદ આપણે જ્યારે પુસ્તકો, કીડીઓ, લખોટીઓ, પાટલીઓ અને વૃક્ષો જેવા સંજ્ઞાવાળા શબ્દો બોલીએ છીએ ત્યારે તે શબ્દો એક કરતા વધારે વસ્તુ, વ્યક્તિ કે પ્રાણી દર્શાવે છે. તેથી આ બધા જ શબ્દો બહુવચનવાળા છે એમ કહેવાય. બાળદોસ્તો, આમ આ રીતે સંજ્ઞાવાળા શબ્દોથી ઓળખાતી વસ્તુ, વ્યક્તિ કે પ્રાણી એક છે કે એક કરતા વધુ છે એવો ભેદ આપણે વચન દ્વારા જાણી શકીએ છીએ. અને આ વચનના બે પ્રકારો પડે છે, એકવચન અને બહુવચન. એકવચન, જ્યારે કોઈ શબ્દ બોલવાથી તે એક જ વસ્તુ, વ્યક્તિ કે પ્રાણી દર્શાવે ત્યારે તે શબ્દ એકવચન છે એમ સમજવું, જેમ કે વૃક્ષ, બાળક, પાટલી. બહુવચન, જ્યારે કોઈ શબ્દ બોલવાથી તે એક કરતા વધારે વ્યક્તિ, વસ્તુ કે પ્રાણી દર્શાવે ત્યારે તે શબ્દ બહુવચન છે એમ સમજવું, જેમ કે વૃક્ષો, બાળકો અને પાટલીઓ.